રાજકોટમાં ગરીબોના હકના અનાજમાં કટકીનું કૌભાંડ સામે આવ્યું. તાજેતરમાં રાજકોટ પ્રાંત અધિકારીએ પડધરીની સસ્તા અનાજની દુકાનમાં તપાસ કરી. આ તપાસ દરમિયાન અનાજમાં ઘટ હોવાનું સામે આવ્યું. પ્રાંત અધિકારીએ સ્થળ ઉપર મામલતદાર સહિતના અધિકારીઓને હાજર રાખી તપાસ કરી, જેમાં 50 કિલોની અનાજની 20 બોરીમાં અનાજની ઘટ સામે આવી. પ્રાથમિક તપાસમાં કૌભાંડની ગંધ આવતા પ્રાંત અધિકારીએ સસ્તા અનાજની દુકાનનું 9 દિવસ માટે પરવાનું રદ કર્યું. જો કે ગરીબોના હકના અનાજમાં કૌભાંડની ગંધ આવતા સમગ્ર મામલે તપાસના આદેશો અપાયા છે. આ તપાસ દરમિયાન જો વધુ ગેરરીતિ સામે આવશે તો દુકાનદારો કાયમી ધોરણે પરવાનું રદ થઈ શકે છે. મહત્વપૂર્ણ છે કે સરકારના આદેશ બાદ રાજકોટના અન્ય 11 સરકારી ગોડાઉનમાં પણ તપાસ હાથ ધરાઈ, જેનો રિપોર્ટ જિલ્લા કલેક્ટરને સોંપાયો છે. ત્યારે આ રિપોર્ટમાં પણ વધુ ચોંકાવનારા ખુલાસા સામે આવે તેવી શક્યતા છે. 3 તારીખે પડદરીની જો લોકલ એફપીએસની શોપ છે, આ શોપ ઉપરથી એવું જણાય છે કે 50 કિલોના 1 બોરીમાં જે હોય છે અને આની 20 બોરી, ધારો 100 કેજીસ 2 રૂપિયા લેખાથી 2000 રૂપિયાનો જથ્થો છે આ પકડવામાં આવ્યો છે અને આની રિપોર્ટિંગ નાયબ મામલતદાર પુરવઠા પડદરી દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને